सद्गुरुदे जय उगमेश्वर साहेबनि પાંદરાધામથી સર્વે સત્સંગી ભાઈઓ બહેનોને બાપાએ તથા માએ જાજા કરીને જે ગુરુદેવ કીધા છે અને બીજું કે આવે એ પાંચ નવ બે હજાર અઢાર ને બુધવાર આપણા શિરતાજ ધણી આપણા માથાના મુંગઢ ધણી અને જેના પ્રાગટ્યથી ખરેખર આપણે આ બધો લાભ મળી રહ્યો છે જે આદિ અનાદિથી સંતો અવતરણ ધરી આ અવનિ ઉપર અને અસંખ્યને અપાર જીવોને જેને શબ્દનું ભાન કરાવી અને જીવનો જેને ઉધાર કરાયો અને હું ને તું ઓળખાણ કરાવી એવા મહાપુરુષોની જ્યારે દેહ કરીને બાણું વર્ષની આયુષ્ય ભોગવી અને આપણા જેવા અબુદ્ધ અજ્ઞાની જેને બે કહેતા ન આવડે એવા બ્રહ્મ જ્ઞાનની વાતો કરતા થઈ ગયા અને સમજતા થઈ ગયા એવું અગાધ જ્ઞાન જે જ્ઞાન થકી જે વાત થકી જે સત્સંગ થકી કદાચને ગ્રેજ્યુએટ હોય તોય ભલે અને ખેતરની અંદર ઢેફા ભાંગતો હોય તોય ભલે જેને બ્રહ્મતત્વ જેને બ્રહ્મ જ્ઞાનની સમજણ આવી ગઈ એવું અગાધ જ્ઞાન જેને કહીત્યું એવા પરમ પૂજ્ય સંત શ્રી ઉગારામ દાદા એને બાણું વર્ષની આયુષ્ય ભોગવીને આ સ્થુળ દેહનો ત્યાગ કરીને આજે ઉગમ ફોજમાં ઘટોઘટની અંદર જેનો વાસ છે એવા દાદા ઉગારામે દેહ છોડાના પચાસ વર્ષના વાણા વહી ગયા એની નિર્વાણ તિથિ પચાસમી નિર્વાણ તિથિ જોકે પચીસમી તો ઉજવી હતી અને હવે પચાસમી ખૂબ ભાવ પ્રેમથી આપણે બાંદ્રા ધામમાં ઉજવવાની છે તો દરેક સત્સંગી ભાઈઓ ભલે બે કે ત્રણ દિવસ આપણે થોડો ઘણો કઈ કામ ધંધો ઉદ્યમ વ્યવહાર હોય તો એને એક બાજુ પડતા મૂકી અને આવા મહાપુરુષોની તિથિમાં જાય પવિત્ર ધામમાં જાય અને કદાચ સંતોના દર્શન થાય તો બે ત્રણ દિવસ કદાચ કામ ધંધે ન જવાય અથવા કે કઈ પણ નોકરીએ ન જવાય તો એમાં કઈ ખોટ નો ધંધો નથી કારણ કે એના અર્થે જાતા હોય કુદરતના અર્થે જાતા હોય તો કુદરત મહારાજ એક ગણું નહીં પણ એનું પચાસ ગણું કુદરત મહારાજ આપવાને માટે તૈયાર છે પણ આપણો મનનો મૂળો મજબૂત હોય આપણા દ્રઢ વિશ્વાસ હોય તો કદાચ ગમે હું કામકાજ પડતું મૂકી અને જો સંતોના ચરણમાં જાય તો જરૂર જીવને લાભ થાય થાય ને થાય અને થયા છે થયા છે આપણા જૂના જમાનાની બધી વાતો સાંભળીએ ઉગારામ દાદા વખતની વાતો સાંભળીએ તો જેને એ કેવડા કેવડા રાજ રાજ રાજાશાહી નો જમાનો પણ છતાંય છતાંય એના ચરણ ભલે કોઈને ખબર નહોતી છાના ગયા રાત્રે રાત્રે લાભ લીધો પણ જેને જેને લાભ લીધો આજે એની માથે ધજાવો છે હે એની માથે ધજાવો છે તો એનો જરૂર લાભ થાય છે થાય છે ને થાય છે એટલે ભાઈ એ દરેક ભાઈઓ તથા બહેનોને ખૂબ ભાવભર્યું આમંત્રણ છે થી પીપળિયા ધામથી થી જો કે બીજની અંદર પત્રિકાનું વિતરણ થશે પત્રિકાઓ મળે ન મળે પણ આ મુખે મુખ તમને બધાને બાંદ્રા તરફથી આમંત્રણ આપું છું બધા પધારજો ભાવથી અને આપણું કામ છે જો આપણે ત્યાં ન જઈએ તો હે આપણે દરેક ઉગમ ફોજ જો કેતા હોય અને દરેક સત્સંગી ભાઈઓ બહેનોને ખરેખર આ સમયે હાજરી આપવી જોઈએ આપણો ધર્મ સમજીને આપવી જોઈએ આપણો ધર્મ સમજીને ગુરુ દ્વારે આપણે જવું એ આપણી ફરજ છે એ આપણી ફરજ છે અને બાકી તો કામ ધંધા ઉદ્યમ વ્યવહાર તો જિંદગાની આખી ચાલી રહેવાની છે પણ એના નામના એના નામથી જઈએ અને એના નામ ઉપર કદાચ બે ત્રણ દિવસ આપણે એ બે ત્રણ દિવસ આપણે ત્યાં જઈએ તો કુદરત મહારાજ એનું અનેક ગણું ફળ આપે છે એટલે દરેક ભાઈઓ બહેનો એ પાંચ નવ બે હજાર અઢાર બુધવાર અને ત્રણ દિવસનો કાર્યક્રમ આપણે રાખ્યો છે આવતા અંકની અંદર કાર્યક્રમની રૂપરેખા છે છે દિવસ જન્માષ્ટમી નોમ ને દિવસે અને દસમને દિવસે એટલે બધા કાર્યક્રમો આપણે અંકની અંદર છે અથવા પત્રિકામાં અને એકબીજા દ્વારા આપણે ખબર પડી જશે પણ દરેકને આપણી ફરજ સમજીને આવવું અને આ આનંદ લઈ લેવા જેવો છે હે બાકી કાલની કોને ખબર છે હે કાલની કોને ખબર છે આ પળ ઘડી દિન વર્ષો ગણતા આયુષ્ય ઓછું થાય આ કાળ અચાનક મારે તમાચો પછી હાલે ને ઉપાય હંસા તું માણસનો વાસી હે હે આ મનુષ્ય અવતારે કરીને આવ્યો છે તો આ લાભ લઈ લીધા જેવો છે ને આજે હું ને તમે ને આપણે જે કંઈ આનંદ કરી રહ્યા છીએ એ દાદા ઉગારામની છત્ર છાયામાં આનંદ કરી રહ્યા છે અને આમ નામ અખૂટ આનંદ કરાવવા જ કરશે કરાવવા જ કરશે કદાચ ને પેઢી પર પેઢી આ લાભ લીધો જ કરવાના લીધા જ કરવાના છે કારણ કે આ એ આ એની જ્ઞાન ગંગા જેવડી છે મૂળ હિમાલયમાંથી આ ગંગા પ્રગટ થઈ છે કદાચ ગમે એટલું ખોબો ખોબો પીવો તોય ઠીક છે અને કદાચ ગમે એટલું પીવો તોય ઠીક છે આ ક્યારે આનું આ થોડીક કઈ ઓલી હરવાણી છે તો બંધ થઈ જવાની હે આ તો મૂળ ગંગા છે ભાઈ અને આ ગંગાનું પાન જેને કર્યું છે એ ઓલી ગંગામાં તો કદાચ પાપ ધોવાય ધોવાય કે ન ખબર નથી પણ આ જ્ઞાન અંદર જરૂર ધોવાય છે ધોવાય છે ને ધોવાય છે હે અને આ દરેક સંતોના મુદ્રા લેખ છે એટલે એ આવા સમૃદ્ધ ધણી ની તિથિની અંદર દરેક સર્વ સત્સંગી ભાઈઓ બહેનોને એ ખૂબ ભાવ પ્રેમથી પધારો અને આનો આનંદ લઈએ અને જેને આ જેને કોઈને એક સમયની અંદર કોઈને ખબર ન પડતી હે એ સમયની અંદર જ્યારે ધર્મ હું છે એ કોઈને ખબર ન પડતી આમ બીજી બધી ખબર પડતી આપણે કોઈ પણ પ્રકારના સંપ્રદાયોનો કોઈ પણ પ્રકારના ધર્મોનો કોઈ આપણે વિરોધ કરતા નથી પણ આ વસ્તુ આમ બંધ મુઠીમાં હતી આ વસ્તુ બંધ મુઠીમાં હતી પણ ઉગારા મેં આ મથેરીમાં આપી એ ઉગારા મેં આ હથેરીમાં આપી દીધી અને હથો હથ આપી દીધી ને હથો હથ આપી દીધી આ કઈ છાનું મૂનું નથી આ કઈ ગુફામાં જઈને ભજન કરવાની વાત નથી હે જેમ છે જ્યાં છે જ્યાંનો જ્યાં છે ત્યાંની ઓળખાણ કરાવનાર અને હાવ શુદ્ધ ગામ ગામઠી ભાષા જ કહેવાય ને એ એ સમયની અંદર ગામઠી ભાષા પણ ગામઠી ભાષાની અંદર એ તત્વનો તત્વ હે કદાચ તમે ગીતા પુરાણ પુરાણ ભાગવત કદાચ ગમે એટલી વખત વાંચી જાઓ પણ એમાંથી આ સાર મળવો દુર્લભ છે પણ આજે આપણે ગુરુના બાળક છે ને આ જેને જેને શાન મળી આ જેને લક્ષ્ય મળ્યો એ કદાચ ને ગમે ત્યાં ભાગવત ગીતા કે કોઈ પણ પ્રકારનું ગ્રંથનું વચન થતું હોય તો આપણે ને બધી એક પછી એક એક પછી એક એની અંદરથી ખબર પડતી જાય હે દરેક શબ્દોની આપણેને ખબર પડતી જાય બાકી આમની પેલા કદાચ ગમે એટલી વખત ભાગવત બીજા ત્રીજા ગ્રંથો આપણે વાંચન કરતા હોય કે કદાચ સાંભળતા હોય પણ એમાં ક્યાંય ટપો પડે એવું નથી પણ આ ઉગારામ દાદાએ એટલી સરળ અને સાદી ભાષાની અંદર આ જીવનો ઉગાર કેમ થાય ઈશ્વર તત્વ જગત જેને કહી રહ્યા છે એ ઈશ્વર તત્વ ક્યાં છે હું કોણ છું ક્યાંથી આવ્યો શું કરી રહ્યો છું

કે જે સંતો આપણે વાત કરી રહ્યા છે એ બરાબર ખરેખર સમજવી અને સમજ્યા પછી એને જીવનની અંદર ઉતારવી જ્યાં સુધી જીવનની અંદર નથી ઉતારી ત્યાં સુધી કદાચ તમે ગમે એટલું કદાચ શ્રવણ પાન કર્યા કરો તો એ કઈ કઈ કામ નું આવતું નથી કામમાં શું આવે છે કે જે તમે સાંભળી રહ્યા છો એનું મનન કરવું મનન કર્યા પછી એને જીવનમાં ઉતારવું કારણ કે જીવનમાં ઉતાર્યા વગર કઈ કામમાં આવતું નથી ઓલી વાર્તા આવે છે ને કે પારાધી આવશે ને ચણ નાખશે ને ને જારી કબૂતર કોઈ પકડી પણ એ પાઠ ભણાયવા કરે ભણાવ્યા કરે હે તો એમાં મેળ ન ઉતરે પણ જેમ આપણે વાત કરી રહ્યા છે એને સમજી એનું મનન કરી અને જીવનમાં ઉતારીએ તો જરૂર એનો લાભ થાય છે થાય છે ના સાર લઈ અને આપણે આપણા એ રાહ ઉપર એ રસ્તા ઉપર અને આધ્યાત્મિક ક્ષેત્રે એ જીવની કેમ ગતિ થાય ને એ સમજી લેવાનું છે બાકી મારી તારી કરીને તો આખું જગત એ આમ નામ કરી કરીને જિંદગાની વહી જાય છે પણ આપણે આપણું કામ કરી લીધા જેવું છે ખરેખર સ્વાર્થી બનવું સ્વાર્થી બનવું પણ વ્યવહારની દ્રષ્ટિએ ક્યારેય સ્વાર્થી બનવું નહીં સ્વાર્થી આપણે આપણા માટે બનવું તો ક્યું સ્વાર્થપણું છે કે મારું કલ્યાણ ક્યાં રહેલું છે હે મારું કલ્યાણ ક્યાં રહેલું છે જ્યારે જ્યારે ઋષિના ગળામાં સાપ નાખ્યો અને એને સાપ થયો હે શાપ નાખી હે અને તક્ષક નું કરડવું પરીક્ષિતને જ્યારે સાપ થયો પણ પરીક્ષિત હે હે પરીક્ષિતે 7 દિવસની અંદર કેમ મોક્ષ થાય કેમ મારો ઉધાર થાય હે એ તરત જ સુખદેવના ચરણમાં જઈને જેને જાણીને 7 દિવસની અંદર પોતે મોક્ષ પદને પામી ગયા એ ખરો 사ર્થને સાધો કહેવાય હે એમ આપણે આપણા સ્વાર્થને સાધી લેવો જોઈએ બાકી તો એ આ જીવનની અંદર બધું આવવાનું જવાનું ખાવાનું પીવાનું રહેવાનું એ તો બધું ચાલુ જ આવવાનું પણ આપણો સ્વાર્થ ક્યાં છે કે મારું કલ્યાણ ક્યાં થાય મારા સદ્ગુરુના ચરણમાં જઈ અને કલ્યાણ ક્યાંય થાય ઘણી વખત ઘણી વખત બલારામ બાપા કહેતા કે આ ત્રિકુટીન પ્રકુટીન એ ભાઈ મને ક્યાંય ખબર પડે લાભભાઈ ને ખબર પડે ભલા બાપા એમ કહેતા કે ત્રકુટી ત્રકુટી આ નાડી ની ઓલી નાડી ની મને કઈ ખબર ન પડે હે એ બધી લાભભાઈ ને ખબર પડે અમને સેવા કરવાની ખબર પડે પણ એ સેવા થકી હે એ સેવા થકી આ મોક્ષ પદ પામી ગયા અને ઉગારામ બાપા ને ઉગારામ બાપા ને બાપ તુલ્ય નહીં પણ ભગવાન તુલ્ય માનીને ને જેને સેવા કરી લીધી ને એના કામ થઈ ગયા એના દરેક ના કામ થઈ ગયા એટલે પોતાની એ ઉગારામ દાદાની ની અનુભવવાણી ઉપરથી આપણે આપણા જીવનનો સાર લેવાનો છે ગુરુ ભજીને ભગવાન મેળવી થશે નામ રૂપ ના સંત જન્માતે જાશે રે એક યલિંગી નામ નિત્ય ગુણ ગાશે રે

હે રૂપ ગુણ નાશવંત છે ચોથા પદ અવિનાશ

મરૂપના સુવંત જન્મા તેજાસ લિંગી નામ જે નિત્ય ગુણ રે નો બેડો પા ਜੇ ਜੇ ਪਦਾਰਥ ਘਾਟ ਜੂਓ ਛੋ ਤਿੰਨ ਤਿੰਨ ਗਲਪੂਨਾ ਹੇ ਜੇ ਜੇ ਪਦਾਰਥ ਘਾਟ ਜੂਓ ਛੋ તિન તિન પૂના એઠરાવ છે મનુષ્ય તણો રે ભાઈ એઠરાવ છે મનુષ્ય તણો રે ભાઈ નામ ઠરાવ થી સંતો પાસે નામ બાર સંતો રે એ સદ ગુરુ ભજી લે ભવ પાર ની દાસ રે નામ જાશે રે માલિ નામ નિત્ય ગુદાસ ਇਥਾਸ਼ ਬੇੜੋ ਫਾਨ ਏ ਮੇਲੀ ਝਗੜਾ ਵਾਗ ਬਾਣਾ आ, 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 गुरु चरण स्वीकार रे हा मेरी झगड़ा वांग बाण ना ऐ सद्गुरु चरण स्वीकार

સદ ગુરુ ભજીને ભવ પાર બેડલી થાશે રે નામ રૂપ નાશવંત જન્મા તે જાશે રે એક કી નામ નિત્ય ગુણ ગાશે રે નો એ સદગુરુ ઉગારામ દાદાની પોતાની અનુભવ વાણી કે આ જગતની અંદર પાર પડી જવું હોય જો આને આ જન્મારે તમારે સફળ થઈ જવું હોય તો હે સદગુરુ વિના કોઈ જીવનો નિસ્તાર નથી નથી ને નથી આવા તો અનંત જોગ વહી ગયા પણ ગુરુ વિનાનો કોઈનો નિસ્તાર આવતો નથી તો સદગુરુ ભજી લે ભવ પાર બેલડી થશે બાકી નામ રૂપ ને ગુણ નાશવંત જે જન્માય તો જાશે આપણે એક મનુષ્ય અવતારે કરીને દેહ કરીને જન્મ લીધો છે એ સમય આવતા એક દિવસ ક્ષીણ થઈ જશે માટી ભેગી માટી થઈ જશે રાગ થઈને પવનમાં ઉડી જશે કોઈની અમર થતા જોઈ નથી પ્રહલાદ હે પ્રહલાદનો જ્યારે હે ઉધાર કરવાને માટે ભગવાન આવે છે એનો બાપ હે હિર્ણકશ્યપુએ આ કાયાને અમર કરવા માટે ઘોર તપસ્યા કરી એવી તપસ્યા કરી એવી તપસ્યા કરી કે બ્રહ્મા પ્રસન્ન થઈને હે બ્રહ્મા પ્રસન્ન થઈને એને વરદાન આપતા કીધું કે હિર્ણકશ્યપુ હે અત્યાર સુધીમાં કોઈ આવી તપસ્યા કરી નથી આવી તપસ્યા અત્યાર સુધીમાં કરી નથી અને કદાચ કડી કાળની અંદર હે કોઈ આવી તપસ્યા કરી શકે એમ નથી આવી ઘોડ તપસ્યા કરી શા માટે કે નામ હે ભગવાનને ભગવાન વિષ્ણુ અને એની સાથે યુદ્ધ કરીને પોતાની કાયાને અમર કરવા માટે આટલી બધી મહેનત કરી એ આવડું મોટું તપ કર્યું પણ છતાંય છતાંય પોતે પોતાની કાયાને અમર કરી શક્યો નથી પોતાની કાયાને અમર નથી કરી શક્યો તો આપણે હે આપણે તો એક સાધારણ સામાન્ય મનુષ્ય અભિમાન એક દિન પવન છે ઉડ એક દિવસ હે માટી ભેગું માટીને પવન ભેગું પવન થઈને ઉડી જવાનું છે પણ છતાંય હે છતાંય આપણે આ જીવની અધોગતિ તો જુઓ હે પોતે કેટલું અભિમાન કરી રહ્યો છે દરેક મનુષ્ય માત્ર અનંત કાળ સુધી જીવવાની ઈચ્છા હોય છે એ દરેક મનુષ્ય ને અનંત કાળ સુધી જીવવાની ઈચ્છા હોય છે કદાચ ને એસી વર્ષની આયુષ્ય થઈ જાય તો એને મરવું ગમે છે હે મરવું ગમે છે નથી ગમતું કારણ કે પોતાને અંદર એ અંદરથી એને હજી કઈ જીવવાની ઈચ્છા છે ભલે દેહ થાકી ગયો પણ મનથી તો એમ થાય કે હજી જીવવું છે હજી જીવવું છે હજી જીવવું છે પણ છતાંય એક દિવસ કાળ આવીને આને કરડી જવાનો એ વાત પાકી છે એ વાત પાકી છે આપણે કદાચ ગમે એટલો ગર્વ કરી ગમે એટલું અભિમાન કરીએ એ કદાચ ને ગમે એવી સશક્તતા આપણી કાયા હોય તો એક દિવસે આ રાખ ભેગી તો રાખ થઈ જવાની ગમે એટલી કદાચ સુંદર કાયા હોય સૂર્યના તેજની સામે કદાચ હરીફાઈ કરતી હોય હે અને એટલું બધું બળ હોય એટલી બધી તમારામાં તાકાત હોય પણ છતાંય છતાંય ગમે એટલું તેજ ગમે એટલું બળ કાળની આગળ કાંઈ આવતું નથી હો ન્યાહારી જાય ન્યાહારી જાય કદાચ ને આ મૂછું બબે કદાચ હે બબે આટ્યું ને લીંબુ લટકતા હોય એને કાનમાં જઈને પૂછો ગેલા તને મરવાની બીક લાગે તો કે આવું હું મરવાની કઈ ન્યા થોડી ગાડી આવે એ ન્યા મૂછાડી આવે ન્યા તો કાળ આવે તો સારા સારા ના ગજા ગગડી જાય એ કાળા એટલે ઉગારામ દાદા નું કેવું એમ છે કે આ કાળ આવ્યા પેલા તમે તમારું કામ કરી લે સદગુરુ ભજી લે પાર જો તમારે ભવસાગર પાર થઈ જવું હોય જો આના જન્મે સફળ થઈ જાવું જોઈએ તો ક્ષોત્રિય અને બ્રહ્મનિષ્ઠ સદ્ગુરુના ચરણમાં વેલી તકે વહી જાવ વેલી તકે વહી જા સદ્ગુરુ એ ભજી લે બહુ પાર બેઢડી થાશે બાકી નામ રૂપને ગુણ નાશ્વંગ જે જન્મ આ જાશે પણ આ એક અલિંગી નામ જે નિત્ય ગુણ ગાશે દરેક એ કોઈ પણ પ્રકારનું હોય સ્ત્રીલિંગ અને પુલિંગ એ બે લિંગ છે સ્ત્રીલિંગ અને

આ અનાદિ વચન છે ગુરુદેવ નું ધ્યાન તમારી નાભી માં ધરજો બીજું કઈ કરવું નથી જેવા છો જ્યાં છો જ્યાં છો એ જે સ્થિતિમાં છો એમાં બીજો કઈ પ્રકારનો ફેરફાર કરવાનો થાતો નથી કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી કરવો ઉગારામ દાદા એ હાવ સરળ અને સાદી ભાષામાં કહી દીધું કે અવલ કવલ સાધના અવલ કવલ એટલે શ્વાસ અને ઉશ્વાસ આ એની સાધના બતાવી છે એનું સેજે સંભરણ કરજો સેજે સંભરણ કરવું એટલે કે જે આપણામાં શ્વાસા હાલી રહ્યા છે એ સહજ શ્વાસા છે એને કઈ યાદ કરવા નથી પડતા કે ભાઈ લે આ તારું ભૂલાઈ ગયું બે શ્વાસ લેતા ભારે કરી મેં આજ શ્વાસ લીધો કે નહીં આજ મને યાદ કરવું જોઈએ આજે મેં શ્વાસ લીધો કે નહીં એ યાદ કરવું પડે છે એ યાદ કરવું પડે છે સહજ ક્રિયા ચાલી રહી છે જે શ્વાસોની સહજ ક્રિયા ચાલે બસ ખાલી એમાં મેળ કરવાનો છે શ્વાસ અને ઉશ્વાસ બસ ફક્ત મેળ કરવાનો છે તો હા અવલ કવલ ની સાધના એનું સેજે સમરણ કરજો આ અનાદિ વચન છે ગુરુદેવ ધ્યાન તમારી નાભી ધરજો નાભી પરાય એટલે પ્રાણ પરાય તમારા પ્રાણમાં ધ્યાન ધરવાનું છે તો જે જેમ છે જેમ શ્વાસ હારી રહ્યા છે બસ એમાં મેળ કરતા શીખી લ્યો ખાલી મેળ કરતા શીખી લ્યો પંખો પણ કરી દો ને કારણ કે લગભગ લગભગ ની આ ફરિયાદ હશે હે બાપા બધી વાત સાચી પણ આ શ્વાસ અને ઉશ્વાસે ભજન કરવા બેહું ને એટલે પાંચ તો પાંચ શ્વાસ તો માંડ લેવાય

ભક્તિ ખાંડા કેરી ધાર ને હે ભક્તિ દો સુરાની સમશેર ને ભક્તિ કરવી એટલે તો એ યુદ્ધ કરવા બરાબર છે ને આ બધી વાતોનું આ એ નિરાકરણ છે દરેક વાતનું નિરાકરણ આવડવા છે ક્યું કે અરુ બાપા મન ભજન નથી આ મન ભજન નથી કરતું ને એ એ જ આ સુરાની સમશેર છે ખાંડાની ધાર છે આ તલવાર માથે હાલવા જેટલું અઘરું છે હો

આ સાધક ને અહીંયા વિચારવાનું છે પછી તો નિત્ય અભ્યાસ કરો એટલે શ્વાસ સમરણ મેળતો પડી જાય પણ એ સમરણ થઈ શકતું નથી ગુરુની કૃપા વગર સમરણ થઈ નથી પણ ગુરુની જો કૃપા મળી જાય તો ગુરુ પાત્ર ગુરુ કૃપા પાત્ર કેમ બને એ દરેક સાધક ને વિચારવાનું સેવા સત્સંગ શ્રમણ એ જ્ઞાન ધ્યાન ને આધીનતા સેવા કરો સત્સંગમાં જાઓ સમરણ કરો હે જ્ઞાન ધ્યાન આધીનતા આ બધા આપણા પાયા છે આ બધું પાયાનું જ્ઞાન છે કારણ કે ઓલું કહેવત છે ને કે ગમે એવડી કદાચ ઈમારત હોય પણ એનો પાયો નબળો હોય તો ઇમારત ટકે નહીં એમ પાયો તો આપણો ભાઈ મજબૂત હોવો જોઈએ ને હે પાયો મજબૂત હોવો જોઈએ એટલે આ અવલ કવલ ની સાધના એનું સેજે સમરણ કરજો આ અનાદિ વચન છે ગુરુદેવ નું ધ્યાન તમારી નાભી માં ધરજો બસ આજ સાધના કરતા એ દરેક મનુષ્ય માત્ર ને જો ઈશ્વર તત્વ ને પામી જવું હોય તો આ સરળ અને સહેલો રસ્તો છે આ રસ્તે જે સાધક ગયો એ જરૂર જરૂર ને જરૂર એ ગતિ ને પામ્યો છે એ ગતિ ને પામ્યો છે આ ખાલી વાતો નથી આ કઈ અટકળ નથી આ કઈ અનુમાન નથી કે થશે ને મળશે ને તું ન્યા જાતો ખરા ને લગભગ ને ન્યા તો જાય તો તને લાભ થાય ને એ અટકળ અનુમાન નથી તન તો એ સહી કરી દીધ્યો ઓહંગ સોહંગ બે સહી કરી દીધા હે ત્યારે આ સુરતા ઠેરાણી ઉગમ પૂંજલ બે પીર મળ્યા પીર હુંદા પીરાણી સહી કરી દીધી અહીં આ પાક્કા સરનામાની સહી કરી દીધી કે તમે એની આ જશો તો જરૂર પાર પડશો પડશો ને પડશો દરેકના એ દરેકના એ માર્ગની ઉપર પગલા પડ્યા છે અને આ વાત અટકળ અનુમાન નથી દરેક સાધકે વિચાર કરવાનો મને એક એક વાત બહુ યાદ આવે ઘણી વાર કારણ કે જ્યારે આ આપણી મનની સ્થિતિ જ્યારે નબળી થાય આપણી મનની સ્થિતિ જયારે નબળી થાય કે આ સાચું હશે યાદ આવે મહાભારતની અંદર મહાભારતની અંદર કીધું કે જો તને ગાંડિયું ચલાવતા ન આવડે ગાંડિયું એટલે બાણ બરોબર તો એનો અર્થ એવો નથી કે એ બાણ ખોટું છે પણ તને ચલાવતા આવડતું નથી એ વાત પાકી છે એ હથિયાર ચલાવતા નથી આવડતું એનો અર્થ એ નથી કે હથિયાર ખોટું છે આપણે એને ચલાવતા આવડતું નથી એમ જે તમને લક્ષ્ય બતાવ્યું લક્ષ્ય ખોટું નથી પણ આપણે સંભરણ નથી કરતા એ જીવ સંભરણ નથી કરતો જે અનુભવમાં નથી શું કામે આવતો કે સંભરણ નથી કરતો જો સંભરણ કરે કારણ કે જેને સંભરણ કર્યા એની લેરું તો જો એનો આનંદ જો કે સો સુખ મુકશે કયો ન જાય હે આ નિરખે તો પરમ સુખ પાય જીવ શિવ એક હો જાય છોટમ તુચ્છ સબ તજા દેખ લે સુન મંડળકી મજા હે આ એને મજા આવી લેર આવી આ એનો અનુભવ બોલે છે આ એનો અનુભવ બોલે છે સોમ શબ્દને સાધતા એ જોઈ લો ને એ જવાબમાં દાસ ધીરો કહે દેહ માં દર્શન મારા ગુરુના પ્રતાપમાં પોર આઠે જાપ જુગતી જાણો જો તો અલખ બોલે છે અનુભવ અનુભવ બોલે બોલે છે છે આ પોતાનો જો આપણે ખરેખર આ લીજત લેવી હોય આ આનંદ લેવો હોય તો આપણે પણ આ માર્ગ સિવાય બીજો કોઈ માર્ગ ઉત્તમ નથી ને નથી આ માર્ગે જ હાલવું પડે

એ જ્યાં આપણી સુરતા ન્યા હોય તો સદગુરુની સુરતા આપણામાં હોય યાદ રાખજો કોઈ પણ જગ્યાએ આ ખાસ યાદ રાખવી કે જો હોય પાનું પાછું પડતું હોય તો યાદ રાખવી કે આપણી સુરતા ન્યા પહોંચી નથી જો આપણી એક વખત તાર ત્યાં અડી ગયો તો એનો તો રેટિયો તાર ચાલુ છે એનો તાર તો ચાલુ છે ખાલી આપણો તાર ત્યાં પહોંચાડવાનો છે

અડવા જોઈએ છેડા અડતા શીખી જાઓ તો જરૂર પ્રકાશ થાય થાય ને થાય આપણી આજ દેહ દુનિયાની અંદર પ્રકાશ થાય છે પણ છેડા અડ્યા નથી એકવાર જો છેડા અડી જાય ને તો દરેક સંતોને આ બધા પ્રકાશ થયા છે દરેક મહાપુરુષોને આ આનંદ આવ્યો છે દરેક મહાપુરુષોને અનુભવ એ આ આવ્યો છે હમણે એ હમણે બધા જૂના પત્રો હું વાંચતો દાદાના બધા દાદાને જવાબ લખેલા દાદાને જવાબ લખેલા બધા પત્ર લખે બધાના પત્ર લખે પછી પત્ર આવે એટલે એની અંદર લખ્યું હોય કે દાદા ટાઈમ ટાઈમથી અમને તમારો પત્ર મળતો નથી શું તમે અમારાથી કઈ નારાજ છો શું અમારી કઈ ભૂલ છે એ તો દાદા અમને ઘણા સમયથી આ પત્રો અમને લાભ મળ્યો નથી તો કૃપા કરો અમારી માથે

કોઈપણ ગામની અંદર ઉગારામ દાદાનો પત્ર જાય એટલે એ પત્ર આપણે ચાર પાંચ ગામના સત્સંગી ભાઈઓ હોય આડોશી પાડોશી બધાય હોય કોઈ આવા એ પ્રેમી જિજ્ઞાસુ હંસુ હોય જે કોઈને ભક્તિ ભાવ કે ઈશ્વર પ્રત્યેનો થોડો ઘણો હૃદયમાં ભાવ હોય તો એ બધા ભેગા મળે ભેગા મળીને દાદાનો પત્ર વાંચે અને એમાંથી સત્સંગનો સાર લેતા એમાંથી સત્સંગનો સાર લેતા એટલે ઘણા બધા મહાપુરુષોએ પત્રોની અંદર એવું લખ્યું કે દાદા ઘણા સમયથી તમારા પત્ર મળ્યા નથી તો અમને આ જ્ઞાનનો લાભ મળતો નથી કારણ કે એ સમયની અંદર તો કઈ આટલી કઈ સગવડતા નહી વાહનોની સગવડતા નહીં હે તો પત્ર વ્યવહાર દ્વારા એટલા બધા જિજ્ઞાસુઓ કે જેને દાદાનો પત્ર ન આવે તો કલ આવેલી થાય કે ઓહો દાદાનો પત્ર નથી એવો શું અમારી કઈ ભૂલ હશે હે અમારી કઈ ભૂલ હશે અને એ એ સમયની અંદર મને તો વિચાર આવે કે ઓહો ઉગારામ દાદાની જાગતા જેને એટલી બધી મહિમા એટલા બધા દાદાના ગુણગાન ગાયા છે દરેક પત્રો ની અંદર ઓહો એ સો એ કદાચ અત્યારે એક ટકો નહીં હોય એટલો ગુરુ ના વખાણ કરવા વાળા સો એ અત્યારે એક ટકો નહીં હોય એ તમે વિચાર તો કરો એક શબ્દ ની અંદર આપણું હૃદય કે ગુરુ નો મહિમા એ આને આને ખરેખરો મહિમા ખબર ખબર છે પડે ભાઈ એક એક શબ્દ ની અંદર એનો પ્રેમ એ દરેક શબ્દ ની અંદર ગુરુની લાગણી તમે એ બેનો વાતો કરો મને બેનો શાંતિ થી ચા પાણી પીરશું કારણ કે એમાં કઈ બોલવાની જરૂર ન પડે એટલે એમની અંદર શું ભાવ પ્રેમ અને ગુરુનો મહિમા શું ગાયો છે શું ગાયો છે એની વાત પૂછો હે અઢળક ને આપણે કોઈ અનુમાન ન થાય ઓ હો

અને એ ઉગારામ દાદાને ઉપમા આપી વિચારતો કરો એ મહાપુરુષો એ જીવ ધન્ય છે એની દ્રષ્ટિ જેની ઉપર પડી ગઈ ને એ જીવ ધન્ય છે તમે જોજો જે ઉગારામ મળેલા હશે ને એનામાં કુદરતી પાવર હશે એનામાં કુદરતી પાવર હશે કારણ કે એની દ્રષ્ટિના ફળ લાગ્યા હોય ને એ દ્રષ્ટિના ફળ લાગ્યા હોય એક વખત કરુણાની દ્રષ્ટિ થઈ ગઈ હોય એટલે એ ગઈ ગઈ વાર્તા પૂરી થઈ તો ભાઈ આવો આવો જેને ગુરુ ગુરુ મહિમા જેને ગાયો છે ને આ બધા એના કામ થયા છે એના કામ થયા છે આ વનરાય ની તો લેખન કરું હે સાત સાયર ની કરું સાહેબ આ પૃથ્વી જેવડો કદાચ પત્ર કરીને એમાં ગુણોના ગુરુના ગુણ લખું ને તોય લખાય ન રે એ આટલો બધો ગુરુનો મહિમા હે અઢળક ને અપાર છે સરસ્વતી મુખ વર્ણવે વર્ણવે શેષનાગ હે હે ગુરુના અજ્ઞાનનો પાર ન પામે હે શું કરીને હે કેવી રીતે ને હું વારે વારે વખાણો વિચારતો કરો કે જેને જેને હે આપણે ને જેને ઓળખાણ કરાવી જેને આ શબ્દ ની ઓળખાણ કરાવી આ ગુરુ નો મહિમા કેવી રીતે હે દાદા એ આ બધું જાહેર કરી દીધું નહીતર ખરેખર જયારે ગુપ્ત હતું ત્યારે અમુક અમુક પાસે આ વસ્તુ હતી ખરી હતી બધા પાસે વસ્તુ પણ કોઈને આપતા ન જલ્દી કોઈને આપતા નહોતા આપણા જ હે આપણા દેવ આખ્યાન વ્યાખ્યાની અંદર કહે છે ને કે ભાઈ બાર બાર વર્ષ વેલનાથને કીધું કે સેવા કરો અને પછી વિજયાદશમીને દિવસે મને જો યોગ્ય લાગશે ત્યારે આ વસ્તુની ઓળખાણ કરાવીશ કેટલું બાર વર્ષનો યોગ બાર વર્ષ સુધી ખાલી સેવા જ કરવાની નિસ્વાર્થ ભાવે કોઈ પણ પ્રકારનો સ્વાર્થ રાખ્યા વગર વર્ષ તમે સેવા કરો એ વર્ષે ગુરુ મહારાજને એમ લાગે કે આ પાત્ર બરોબર છે આ પાત્ર યોગ્ય છે તો ગુરુ મહારાજ આ વસ્તુની ઓળખાણ કરાવે વિચાર તો કરો આનો મહિમા વિચાર કરો અત્યારે તો કે બાપા બસ તમે ચરણમાં જલ્દી લઈ લ્યો જલ્દી તમને ચરણમાં અમારે ચરણમાં લઈ જ્યો બસ આમની બહુ ચંખના બહુ ભાવ છે જેવી વસ્તુ અર્પણ કરો એટલે એક બે ને ત્રણ એ આનાથી કાંઈ પાર પડી જવાતું નથી પણ જે પાત્રની અંદર જે વસ્તુ ઓરવામાં આવી છે એ વસ્તુ જ્યારે આપણા હૃદયપટની અંદર એનો અનુભવ થાય તો આ વસ્તુની ખબર પડે કે ઓહો મારા નાથે તો નિહાલ કરી દીધો છે હો ખરેખર કારણ કે હું તો અતિ જન્મની આંધળી આ મારા ગુરુએ આપી આંખ પણ આ ગુરુ ગમચરણનું આંજણ આંજતા મારી મટી ગઈ સર્વે ઝાંક એ પછી આંખ ઉગાડીને જોયું તો ગઢો ગઢની અંદર આને જ રમતા દીઠો છે હો પણ ક્યારે કે જ્યારે સદગુરુ નામનું જો ચરણ આંજણ જાય ને તો આ ઝાંક મટે એવું છે હે એ આ અજ્ઞાન અવસ્થા માટે એવું છે અને જ્ઞાન અવસ્થા આ એવું છે આ જ્ઞાનીને અજ્ઞાનીમાં ફરક શું ફેરશું આ જ્ઞાની કોને કેવો અજ્ઞાની કોને કેવો હે અજ્ઞાની કોને કેવો જ્ઞાની કોને કેવો હે મારું મારું કરીને મરી ગયા મૂર્ખા તોય મીઠા ન માન ગુમાના એમ જ્યાં જ્યાં મારું કર્યું છે ત્યાં અજ્ઞાન અવસ્થા છે ત્યાં અજ્ઞાન અવસ્થા છે પણ જેનું છે જેમનું જેમ છે એ જે તત્વ છે અને એની ઓળખાણ થવીને એ જ્ઞાન થવું બાકી વાત એ જ્ઞાની થઈ જવાતું નથી હો આ વેખરી વાણી કદાચ ગમે એવડી વાતો આવડી જાય ગમે એટલી સારી વાત કરતા આવડી જાય હે એવા એવા ઘણા બધા વક્તાઓ છે કે કદાચ આમ લાખો ની સંખ્યા ની અંદર કદાચ માણસ બેઠો હોય એક ધારો બબે ત્રણ ત્રણ ચાર ચાર પાંચ પાંચ કલાક બોલી નાખે એક શબ્દ ની ભૂલ નહીં અને જ્યારે એવો કરુણ રસ આવે તો દરેક રોવા માંડે ગમે એવો સભા બેઠી હોય સ્થિર કરી દે એવા એવી વેખરી વાણી કરવા વાળા જગતની અંદર પીડા છે પણ એ વાતોથી કાંઈ તમને જીવન મરણનો એ મોક્ષનો કાંઈ લાભ મળતો નથી એનાથી લાભ મળતો નથી પણ એ જેને જ્ઞાન અવસ્થા મળી છે જેને પોતે પોતાના સ્વરૂપ ને ઓળખું છે એ પછી વ્યવહારિક વાત હોય તોય ઠીક છે અને આધ્યાત્મિક વાત હોય તોય ઠીક છે એ વાત અંદર એટલું કલ્યાણ રહેલું હોય છે કે એના મુખમાંથી જે કઈ શબ્દ નીકળે ને એ આપણે કાને પડે એનું એનું શ્રવણ થાય તો જરૂર એમાંથી આપણો જીવનો ઉધાર થાય છે થાય છે ને થાય છે એવા દાખલા છે જ ને

આ શું હાલી રહ્યું છે ને આ કયો ધર્મ હશે શું હાલી રહ્યું છે કેવી વાતો કરે છે આ શું સત્સંગ કરતા હોય એવા કદાચ આવી જાય આપણા મહાપુરુષોમાં એટલો પાવર છે કે થઈ જાય દ્રષ્ટાંત નથી આપતા કેવલ એક ભાભા ને ચાર છોકરા હોય હે અને ભાભા મળતો મળતો કેતો જાય કે ગમે એમ થાય તો ભજન કે સત્સંગ કે આવું કીર્તન કે એનું ક્યારેય શ્રવણ નહીં કરવાનું અને કાંઈક નગર ચર્ચા એ તો બહુ વાત બધી લાંબી છે પણ હવે એનો હું સાર કહી દઉં કે એમાંથી એક ચોરી કરીને જાતો તો નગર ચર્ચા જોવા માટે ગયો અને પગમાં કાંટો વાગ્યો કારણ કે બાપાએ કીધું તું કે આ કોઈ પણ પ્રકારનું આવું સત્સંગ કે બીજા ત્રીજા ઈશ્વરની વાતો હાલતી હોય કે કીર્તન હાલતા હોય સાંભળવું નહીં એટલે કાનમાં બરોબરનો દાંટો મારી દીધો પણ ત્યાંથી હાલતો ગયો ને પગમાં કાચ વાગ્યો એટલે કાચ કાઢવા માટે આંગળી કાનમાંથી કાઢવી પડે તો આંગળી કાનમાંથી પડછાયો ન હોય પડછાયો ન હોય ખાલી આટલા જ શબ્દ થી આટલા શબ્દ સાંભળવાથી એનો ઉઘારો થઈ જાય રાજાની એ રાજાની શિક્ષામાંથી રાજાના દંડ માંથી એનો છોડાવનાર ખાલી આટલા જ શબ્દ કે દેવને પડછાયો ન હોય તો વિચાર કરે કે આ ભાવો ના શું કામ પાડતો ગયો જો આટલા શબ્દથી જ આ રાજાના દંડમાંથી જો છૂટી જવાતું હોય તો આનો રસ જેને ભરી ભરીને પીધો છે એનો કેવડો લાભ છે કેવડો લાભ છે તો તો આ દરેક સત્સંગી ભાઈઓ એ ક્યારે મન નબળું ન કરવું મન નબળું ન કરવું અધિક ને અધિક અધિક ને અધિક આમાં પ્રીતિ રાખવી એ આમાં પ્રીતિ રાખવી સદગુરુ ભજી લે ભવપાર હે બેલડી થાશે નામ રૂપ ને ગુણ જન્માય તો જાશે પણ આ એક અલિંગી નામ જે નિત્ય ગુણ ગાશે તો ઉગારામ દાદા કે જેનો થાશે બેડો પાર આ ભવસાગર માંથી તરી જવા માટે હે નામરૂપી રૂપી નાવમાં જે બેસી ગયા એનો જરૂર સામે કિનારો આવે છે આવે છે ને આવે છે પણ નામરૂપી રૂપી નાવ ગોતીને બેસી જાઓ અને સુકાન સદગુરુના હાથમાં સોંપી દો એટલે જરૂર આપણી નાવડી પાર પડી જાય પડી જાય ને કોઈ પણ પ્રકારની શંકાને સ્થાન નથી નથી શંકાને કોઈ સ્થાન નથી જરૂર જરૂર પાર પડી જાય છે જરૂર પાર પડી જાય છે નામ રૂપ ગુણ નાશવંત જેનમાં એ તો જાશે એક અલિંગી નામ જે નિત્ય ગુણ ગાશે એનો થાશે બેડો પાર એનો થાશે બેડો પાર એ જરૂર એ જીવનો ઉગારો થાશે થાશે ને થાશે એમાં કોઈ શંકા કરવી નહીં પણ એક વાત ખાસ ધ્યાનમાં રાખવી કારણ કે જે તમને સાધના બતાવી છે એ સાધના નું સ્મરણ કરવું પડે દરેકને આ સાધના નું સ્મરણ કર્યા વગર પાર પડી જવાતું એ તો દયાના સાગર છે કરુણાના ભંડાર છે એ કદાચ આપણે ક્યાંક આડા કદાચ સ્થિર નહીં થતો હોય તો એની કૃપાળુ એવા છે દયાળુ છે દયાનિધિ છે કે આપણી ઉપર એ જરૂર કૃપા કરી અને આપણા મનને સ્થિર કરનાર છે હો મનને સ્થિર કરનાર છે અરે મન તું ધીરજ ક્યુ ના ધરે હે તું ધીરજ ક્યુ ના ધરે હે શુભ અશુભ તો કર્મ પુરવના આ વધઘટ કોણ કરે હોનારી હોને શો હોગર રહે ચિંતા કોણ કરે અરે મન તું ધીરજ ક્યુ ના ધરે હે તું ધીરજ શું કામે નથી ધરી શકતો કારણ કે જે થનારી તો થાય શુભ અને અશુભ તો કર્મ પુરવના કોઈ એમ ઉજાવવું નહીં ક્યારે એમ મુજાવવું નહીં એમાં આવા સદગુરુ બાળકે તો ક્યારેય ઢીલું પડવું નહીં કારણ કે શુભ અશુભ કારણ કે જ્યાં સુધી સમજણ નથી સાચી સમજણ નથી ને એટલે જીવ બળતરા કરે છે હાચી વાત સાચી સમજણ નથી લઈને જીવ કેટલો દુખી થાય છે આપણે સામાન્ય વિચાર કરીએ કે આખી જિંદગી સુખી થવા માટે કેટલો જીવ દુખી થાય સુખી થવા માટે જીવ દુખી થાય ને પણ જ્યારે વિચાર કરો કે જ્યારે એને એ સુખ ભોગવવાનો વારો આવે ત્યારે એ પોતે એ સુખ ભોગવી શકતો નથી ત્યારે એ સુખ ભોગવી શકતો નથી આખી જિંદગાની હાચું ખોટું કરી કરી કમાઈ કરીને કદાચ ધનના ઢગલે ને ઢગલા કરી નાખ્યા બરોબર બરોબર એ સુખ ભોગવવાનો વારો આવ્યો તો ડોક્ટરે કહી દીધું ગળ્યું નહીં ખાતો ડાયાબિટીસ છે શું કરવાનું હે ડાયાબિટીસ આવી ગયું હવે હલાતું નથી ફરવા જવાના અઢળક પૈસા છે અઢળક ધન છે કદાચ બધાય દેશમાં ફરવું હોય તોય ફરી શકાય એટલું ધન છે ગોઠણના દુખાવાને ભાઈ હરખું બેહાય નહીં ક્યાં જવું ખાટલો બગડીને હું બેઠો રે ખાટલો રોકીને બેઠો રે આખી જિંદગાની હાચું ખોટું કરી કરીને ગમે એવડી કમાઈ કરીને એ સુખી થવા માટે જીવ કેટલો બધો દુઃખી થાય છે પણ જ્યારે એ સુખ ભોગવવાનો વારો આવે ત્યારે પોતે સુખ ભોગવી શકતો નથી બીજી રીતે કહીએ તો આપણે ઘણી વખત આપણે એવું એવું થોડું થોડું અણસમજણને લઈને આપણે પાછા પડતા હોય છે પણ આ કોઈ દેહની ક્રિયાની વાત નથી દેહની ક્રિયાની વાત નથી કે સદગુરુ આપણે ધારણ કરીએ કે ગુરુ કરીએ તો આપણે તાવ નો આવવો જોઈએ એવું છે ખરું હે આપણે કોઈ આપણા ઘરની અંદર કોઈ આવરણ નું આવવું જોઈએ એવું ખરું ખરા હે કે મને આ ફલાણા ધંધાની અંદર કઈ પ્રગતિ નથી આવતી પણ હે ગુરુ મહારાજ તમે આનું મને કઈક નિવારણ કરો હા એ દયાળો છે જરૂર તમને જરૂર ને જરૂર એમાં તમને સહાય કરે જ છે સહાય કરે છે કારણ કે દિનબંધુ નામ છે એ સદગુરુના આપણી ઉપર ચારે હાથ છે ચારે હાથ જરૂર છે પણ એ ફળની આશા રાખીને ક્યારે કામ ન કરવું ફળની આશા રાખીને કોઈ કર્મ ન કરવું કર્મ કરો જરૂર એમાં ફળ મળશે પણ સ્વાર્થને લઈને કોઈ પણ પ્રકારના કર્મની કોઈ પણ પ્રકારનું તમે કર્મ કરો ત્યારે ફળની આશા રાખ્યા વગર કરો તો જ એનું જરૂર તમને ફળ મળે છે પછી બીજી રીતે કહીએ કે દેહના દુઃખ છે ભાઈ એ દેહના દુઃખ છે કારણ કે કેટલાય બધા કેટલાય બધા પ્રકારના આપણે કર્મ કરીને આ જીવ આવ્યો છે હે આ જીવ આવ્યો છે વિચાર કરો કે બધાને કરોડપતિના જન્મ લેવો છે ને હે બધાને કરોડપતિ જ થઈ જવું છે પણ છતાંય છતાંય જ્યાં જેનો જેવી રીતે કર્મ હોય એ પ્રમાણે દેહ મળે છે ને હેં કદાચ ને આખી જિંદગાની તન ત્રણ મહેનત કરી અને કદાચ ગમે એવી કાંડાબળ કરીને ગમે એવડી મહેનત કરે આખી જિંદગાની પૂરી થઈ જાય તો એ ધનવાન થતો નથી અને ઓલો જ્યાં જન્મે છે ને ત્યાં જ કરોડપતિ જ્યાં જન્મ લીધો ત્યાં જ કરોડપતિ તો આ દેહ જે જે આપણે કર્મ કરી રહ્યા છીએ એ કર્મના બદલા રૂપે આપણે ને બધાને દેહ મળે છે હે અલગ અલગ હે અલગ અલગ સ્થાન ઉપર આપણે દરેકને દેહ જે પ્રાપ્ત થયો છે તો દેહના કાંઈ ગુણધર્મ એવા હોય હે અને કોઈ પણ પ્રકારના કાંઈક કર્મને લઈને આપણે કંઈક ભોગવટો ભોગવતા હોય કોઈ કર્મને લઈને આ જન્મનો ભલે કર્મ ન હોય તો બીજા કોઈ જન્મનું કાંઈક કર્મ હોય આ મને બહુ ખાસ યાદ નથી મને બહુ ખાસ ખ્યાલ નથી પણ કોઈ આ મનની અંદર વાત ન લેવી પણ હું એક વાત કહું છું કે લગભગ દાદાશ્રી કે કોઈ એવું બોલ્યા છે કે લૂલો લંગડો બાડો બોબડો કે જે કોઈ પ્રકારની આ દેહમાં કંઈ ખામી હોય આપણે કદાચ એની મદદ કરતા હોય ભલે કરવી મદદ ના નથી પાડતું થાય તો બને તો સેવા કરવી મદદ કરવી પણ ખરેખર એને આપણે સેવા કરીને કર્મના બંધનમાં બંધાય છે બોલો માનવું છે શું કામ એની ચોખવટ કરવું શું કામ કે જેને સંપૂર્ણ દેહ સુકામે નથી મેળો કારણ કે એના પૂર્વના કર્મ લઈને એ ભોગવટો ભોગવી રહ્યો છે પોતે પૂર્વના કર્મ કરેલા ઈ ભોગવટો અત્યારે ભોગવી રહ્યો છે એક હાથ નથી ભલે નથી બે હાથ નથી ભલે નથી એક પગ નથી ભલે નથી સુરદાસ છે દેખાતો નથી એ છે જે કુદરત જેને જેવી રચના રચના એવી ખરેખરી કરી છે એમાં આપણે માથું મારવાની જરૂર નથી પણ એટલું વિચારવાનું કે પોતાના પૂર્વે કરેલા કર્મનો બદલો દઈ રહ્યો છે હવે એમાં તમે એને સહાય થયા એટલે એ કુદરતની આડી આડી તમે લીટી મારી

સદગુરુ દયાળુ છે અને તમારી ઉપર કૃપા કરીને આ જન્મ માંથી તો તમને એમાંથી છોડાવી દે છે પણ જે કર્મ કર્યું છે એ ફળ દીધા વગર રહેતું નથી બીજા જન્મમાં એ તમારે ભોગવું ભોગવા વગર તો છૂટકો નથી ભોગવા વગર છૂટકો નથી આપણે એમ થાય કે ભાઈ સંતો ના દેહ છે તો સંતો ના દેહ ને હવે આવું કષ્ટ હોય પણ આ બધા માનતા વડાવે દીધા હોય માનતા વડાવે દીધા હોય

મારે આ દુકાન નું મુહૂર્ત કરવું છે જરાક ચોઘડિયા જોઈ ગયો તો પણ ગુરુના બાળકને ઉગા રામદાદા એ કીધું ને એ જોઘડિયું એક વાર જોઈ લેવું એટલે એમાં તમારે કોઈ પણ પ્રકારનું ક્યાંય તમારે જવા પડ્યું નથી ક્યુ ચોઘડિયું કે પૂનમ નો પડવો અમાસ ની બીજ કમૂરતામાં સમૂરતા કાતેરસ કાત્રીસ હર ભલા કે હરણા સુકન ભલા કે શ્યામ આપણે કોઈ અવિગુણ આડા નો આવે આપણે લેવા સદગુરુ ના નામ

એ તમે ડગલે ને પગલે એ સદ્ગુરુની યાદી કરતા હોય કોઈ પણ કામ ની અંદર શરૂઆત કર્યા પહેલાં એ સદ્ગુરુની યાદી કરો તો જરૂર એની અંદર સફળતા મળે છે એમાં કોઈ ને એ કોઈ પણ પ્રકારનું વિઘન આવતું નથી પણ એક હૃદય પડથી સદ્ગુરુની યાદી કરી લેવી કોઈ પણ કાર્ય કર્યા પહેલાં એ સદ્ગુરુની યાદી કરી લેવી પણ કેવી રીતે મેં કીધું એમ ફળની આશા રાખીને કરવા બેસો તો મેળ નહીં પડ્યો ફળની આશા રાખીને જો સદ્ગુરુની યાદી કરો બસ ખાલી મનથી એક વખત એટલી યાદી કરી લેવાની હે દિન દયાળુ હે મારા નાથ હે સદ્ગુરુ દેવ હે આ તમારા નામ ઉપર હું આ વસ્તુને પ્રાપ્ત આ વસ્તુ હું કરી રહ્યો છું તો એમાં મને સહાય થાજે અને અને તું મારા હે તું મારા અંતર આત્માનેમાં કાયમની માટે તું રમી રહેને મારા નજરો નજર આવી એવી તમારી પ્રાર્થના છે એટલે જરૂર આપણું કામ થાય થાય ને એનું છે ને એને સોંપીને હાલવાનું છે એમાં મારું કરીને ક્યાંય હાલવાનું થતું નથી જેનું છે એનું સોંપી દ્યો ને તો કામ થાય એવું છે એટલે શુભ અશુભ તો કર્મ પૂરવના એ આની વધઘટ કોણ કરે હોનારી હોને શો હોકર રહે ચિંતા કોણ કરે અરે મન તું ધીરજ ક્યુ ના ધરે જે થનારી છે એ તો જરૂર થવાની છે એમાં કદાચ આપણે ગમે એટલું આપબળ કરીએ તો એમાં કઈ કોઈનું હાલતું

ભુજા બાપાએ જલરામ બાપાને કીધું ને અરે જલા એ અર્ધામાં હોડી કામ ચાલે હે આ નાભી કમળથી સુરતા ચલાવે જય શબ્દમાં સુરતા મિલાવે પણ એક આ તારા પતડેલા મન ને પાછડું વાર તો જલા રોમે રોમે રંગ લાગ્યો તો આ એક મન છે આ મન ને આ ભજન કરતા આ ભજન કરતા જે મન ભજન નથી કરી રહ્યું બસ એને મન ને ભજન કરતા એક વાર આવડી ગયું હે એક વાર આ અનુભવે ગયું તો તો દરેક સંતો આઠે આઠે પોર પોર આ ભજન કરવાનું કહી રહ્યા છે આની અંદરથી જરૂર લાભ થાય છે પણ આપણે તો આઠ પોર નહીં ચાર પોર નહી બે પોર નહીં અરે કલાકોમાં નહીં આપણે દિવસ ની ખાલી વિચાર કરીએ તો એક દિવસની અંદર આપણે કેટલા શ્વાસા ભર્યા હે કેટલા શ્વાસા ભર્યા હે આપણે મનથી વિચાર કરીએ કે કેટલી વાર સદગુરુની યાદી થઈ કેટલી વાર આપણે તો બસ સંતોના સમાગમમાં હોય ત્યાં સુધી જ આપણે આપણે આ આ બધું હોય પછી સમાગમ પૂરો થઈ ગયો ને ઘરે ગયા તો એ હતું એવું ને એવું પાછું જ એ કામ ધંધો ઉદ્યમ ને વ્યવહાર ને બીજું ને ત્રીજું ને એનું તો કોઈ ભાર નથી હે આવડ ગોવળ ને ગોપાળ એ બધું હાંચવા જ કરવાનું હે એમાં એમાં ક્યારેય આમાંથી નવરાઈ મળતી નથી પણ સદગુરુ એ આપણે આ શ્વાસ અને ઉશ્વાસ રૂપી જે તમને સાધના બતાવી છે બધું કરો પણ છતાંય ભગવાન ભજન તો તમારે સતત ચાલુ રહે છે ચાલુ રહે છે જે જે પદાર્થ ઘાટ જોજો એનું એનું કલ્પું છે પણ આ એક નામ તો ઠરાવથી બહાર સંતો એને ઉપાસી રહ્યા છે વિચાર કરો જ્યાં જ્યાં તમે દ્રષ્ટિ કરો જ્યાં જ્યાં તમે દ્રષ્ટિ કરશો દરેક દ્રષ્ટિમાં જે પદાર્થ આવે છે એ દરેક પદાર્થનું કાંઈક કાંઈક નામ આપેલું છે છે ને નામ દરેક પદાર્થનું નામ છે એ ભાઈ ઓલું લેતો આવતો શું અરે ઓલું હવે પણ ક્યું શું અરે કીધું નઈ ભાઈ અરે ઓલી વસ્તુ હવે ઈ મેં તને વસ્તુ કીધી એમાં ખબર પડે તને પણ બધી વાત સાચી પણ શું અરે ભાઈ એ તને શું કેવું હોય ભાઈ લેતો આવ ને ઝડપથી પણ તમે કયો છો પણ શેની વાત કરો છો અરે બહુ કર્યું અરે બહુ કરી ઓલી ઓલી વસ્તુ હવે પણ ઈ ઓલી હાચું વસ્તુ હાચું પણ નામ કયો તો ખબર પડે ને નામ કયો તો ખબર પડે તો એનું કઈક નામ તો છે ને નામ વગર તમે હે નામ વગર આવડી મોટી સભા છે તો નામ વગર તમે કોઈને બોલાવી શકો ખરા એ ભાઈ અહીંયા ભાઈ હોય એટલા બધા જોવે અહીંયા આવો તો તો બધા બેનો જોવે નામ વગર તમે કદાચ ગમે એવડી સંખ્યામાં તમે મોટા બૂમ અવાજથી મારો ઓ ભાઈ તમને કહું છું તો બધા સામે જોવે કારણ કે દરેક મનુષ્યનું એક નામ કલ્પિત રાખવું છે ને નામ છે પછી પછી ગુણ છે છે નામ દેખાય રૂપ અને જે એના ગુણ છે તો નામ ગુણ ઈ તો નાશવંત છે પણ જે ચોથું પદ છે આ એ અવિનાશી ની સાધના એ આપણે ઉગારામદાદા એ કીધી છે કે આ વસ્તુની સાધના કઈ વસ્તુની સાધના તો જે સાધના અવલ કવલની સાધના એ જે શ્વાસ અને ઉશ્વાસનો સહજ સાધના છે આ સાધના આપણે ને બતાવી છે એટલે જે જે પદાર્થ ઘાટ જુઓ એનું એનું કલ્પુ છે નામ આને માયક કહેવાય આને હાર્મોનિયમ કહેવાય આને કપડું કહેવાય આને આ કહેવાય આ કહેવાય આ કહેવાય આ જગતની અંદર અઢળક અસંખ્યને અપાર વસ્તુ છે પણ દરેકનું નામ છે દરેકનું નામ છે જે જે પદાર્થના ઘાટ જુઓ એ દરેક ના ઘાટ આપ્યા છે એનું નામ આપ્યું છે પણ એક આ એક વસ્તુ જે છે એ કોઈ પદાર્થનું કોઈ ઘાટ નું કોઈ રંગનું કોઈ રૂપનું કે કોઈ દેહ નું નામ નથી વિચાર કરો કે જે વસ્તુનું તમને અર્પણ કર્યું છે એ કોઈ લિંગમાં આવતું કોઈનો ઠરાવ નથી કોઈનો હે કોઈ એમ ન કહી શકે કે મારું એટલે જ ઉગરામદાદ કીધું ને કે અનાદિ વચન છે ગુરુદેવનું

જે જે પદાર્થ ઘાટ જુઓ એનું એનું કલ્પું છે નામાં તો બધી કલ્પનાઓ છે અને આ ઘાટ રંગ ને મટી જતા કે હે એને નાશ થઈ જતા વાર લાગતી નથી પણ જે નાશ નથી થતું ને એ અવિનાશ પદની સાધના સદ્ગુરુએ ઓળખાય એ અવિનાશ પદની સાધના સદગુરુ એ ઓળખાવી છે જે જે પદાર્થના ઘાટ જુઓ એનું એનું કલ્પું છે નામ પણ આ નામ છે એ ઠરાવથી બાર એને સંતો ઉપાસી રહ્યા છે દરેક સંતો એની ઉપાસના કરી રહ્યા છે અને દરેક સંતો આ ઉપાસનાએ જ પાર પડ્યા છે આ જે અલિંગી નામ છે લિંગમાં નથી આવતું કોઈના ઠરાવમાં નથી આ આ નામે થઈને જ દરેક સંતો પાર પડ્યા છે

એ આને આ જન્મે આપણે પાર પડી જવાય એકવાર મન સ્થિર થઈ જાય તો ખાલી ગાયના સિંહની ઉપર રાયનો દાણો ટકે ને એટલી વારે મનની સ્થિરતા થતી નથી જો એટલી વાર થઈ જાય તો કામ થઈ જાય એવું છે માટે હે જે જે પદાર્થના ઘાટ જો એનું એનું કલ્પું છે નામ પણ જે નામને સંતો ઉપાસી રહ્યા છે એ ઠરાવતે એ તો નામ ઠરાવતી પાર કે જેને સંતો ઉપાસી રહ્યા છે જેને સંતો એની ઉપાસના કરી રહ્યા છે એ એને સ્મરણ કરી રહ્યા છે એની સાધના સાધી રહ્યા છે ઉગા દાદા એ કીધું કે બીજું તમને કઈ કરવાની જરૂર નથી એ બીજું કઈ ન આવડે તો એ કઈ નહીં મેલી દે ઝઘડા વાંક પાણના એ મારા તારાના ઝઘડા મૂકી દે બીજું તારે કઈ કરવાનું થાતું મેલી દે ઝઘડા વાંક બાણના ખાલી એક સદગુરુ ચરણ સ્વીકારી લેને લા પાર પડી જવું હોય તો આ બધાય ડખા રહેવા દો એ આ મારા તારાના ડખા રહેવા દો અને ખરેખર જો આપણે આપણું કલ્યાણ ઈચ્છતું હોય ઈચ્છતા હોય તો સદગુરુના ચરણમાં જઈને જે સાધના બતાવે એનું સ્મરણ કરી લ્યું એટલે વાર્તા પતી ગઈ બાકી તો બધી વાત મનને મનાવવા માટેની છે આ જે કાંઈ સત્સંગ સભા છે કે જે કાંઈ આપણે વેખરી વાણી કરી રહ્યા છીએ એ શા માટે છે કે આપણો આધ્યાત્મિક માર્ગ ક્યાંય રૂંધાતો હોય તો આ શબ્દ દ્વારા આ વાત દ્વારા સત્સંગ દ્વારા આપણો આ જે માર્ગ રૂંધાણો છે એ આપણો આગળ વધે અને આધ્યાત્મિક ક્ષેત્રે આધ્યાત્મિક માર્ગમાં પંથ કરતો થઈ જાય બસ એના માટે જ આ બધી વાતું છે બાકી વાત તો ખાલી ઉગારામ દાદાએ કીધું ને કે બજરની ચપટી ભરો ને એટલી જ છે આ શાન છે કે બજરની ચપટી ભરો ને એટલી શાન છે બે આના શાન છે બાકી ચૌદ આની વર્તમાન છે બાપા વર્તમાનને પાડતા શીખી લ્યો હે વર્તમાનમાં રહ્યો બાકી કે આપણે આપણે વર્તતા હોય કાંઈ દેખાતા હોય કાંઈ ને બીજું કાંઈ કરતા હોય તો આ એનું કામ નથી હો એ કોઈનું કામ નથી ખરેખર શુદ્ધ હૃદયના ભાવથી હે શુદ્ધ હૃદયના ભાવથી આનું સ્મરણ કરી લે એ જીવનો જરૂર બાપા મોક્ષ થાય છે સો ટકા મોક્ષ થાય છે હે કબીર સાહેબે કીધું ને કે કહે કબીર સુનોભાઈ સાધુ હે કે ઉનકા કરો વિચાર હે

એ શ્વાસ અને ઉશ્વાસ એની પારખના કરો તો તો તમારું જન્મ ને મરણ બે મટી જાય પછી એ જીવને જન્મવા પણ નથી એટલે વિચાર તો કરો હે જેને કાળ આવીને ઉભો રે હારા હારાના હાજા ગળી જાય ત્યારે સંતોને લહેર આવી લે લેર આવી વિચાર તો કરો એ લહેર આવી આપણે અવારનવાર હે આપણા સદગુરુદેવ પૂજારામ બાપાનો દાખલો આપીએ છીએ હે કે બસ બીજું કઈ નહીં એ મને મારા સદગુરુ ઉગારામ ને મારી માં એ બસ આઈ મારે સામે નજરે જોઈ આ બસ મારા સદગુરુ મારી સામે હોય અને આ પૂંજીઓ પઠાણ દે છોડતો હોય ઓહો અરે ચકા ચકો વિચાર તો કરો અરે કાળ જેની માથે હામે ઉભો હોય હાજા ગગડી જાય એની ભલે સંતોને ને લેર આવે લેર અને જરાય મનની અંદર ડર કારણ કે આખું જગત એ કાળના વશમાં છે જ્યારે સંતોના વશમાં કાળ છે એને કહી દીધું ને કે કાંઈ વાંધો નહીં જાવ જાવ છોકરાઓ શિવરાત્રીનો મેળો કર્યા હોવ જાઓ આ પુંજો પઠાણ એક દિવ રોકાઈ જાય બસ અરે એક શ્વાસ નથી લઈ શકતા એની રજા વગર આ પૃથ્વી ઉપર જીવ માત્ર એક શ્વાસ વધારે લઈ શકતા નથી જ્યારે કાળને ઠેલવી દીધા વિચાર તો કરો એ આ શબ્દ ની તાકાત જુઓ આ વસ્તુ ની તમે આમ એક વખત એની શક્તિ જુઓ કાળને વશમાં કરી લીધા એ કાળને વશમાં એટલે ભાઈ હે ઉધાર થવું હોય તો મેલી દે ઝઘડા વાંક બાળ ના બસ એક ખાલી સદગુરુ નું ચરણ સ્વીકાર હે સદગુરુ નું હે ચરણ સ્વીકારતા શીખી જાઓ બસ સદ્ગુરુના ચરણમાં રહેતા શીખી જાઓ બાકી મેરી તેરી મેં તો હે આખી જિંદગાની આમનામ વહી જાય છે ભાઈ આમાં એમાં કંઈ આપણે લાભ થતો નથી ખરો લાભ તો આપણેને આમાં છે તો એ દરેક સાધકને ખરેખર વિચારવાનું છે કે આપણું કલ્યાણ ક્યાં છે એ કલ્યાણ પહેલી તકે ગોતી લે હે સદ્ગુરુ હે ચરણ સ્વીકાર ઈર્સાગર સદ્ગુરુ દેવ ભેટા ઉગમ નામ નિરાકાર રહ્યું શ્વાસ અને ઉશ્વાસ હે નિરાકાર જે શ્વાસ અને ઉશ્વાસ માં અમારા સદ્ગુરુ ઈરસાગર દેવ રમી રહ્યા છે તો નજરે પાડ્યા હે હું રામદાદાએ કીધું ને કે પુરણ પરિબ્રહ પુરુષોત્તમ તને દેખું છું હાજરા હજુર હે તું હાજરા હજુર છો જગતની માટે કદાચ ઈશ્વર ખોવાઈ ગયો હોય એને કદાચ ગોતવો પડતો હોય પણ આપણા સંતોએ તો કીધું કે હાજરા હજૂર છે હાજરા ભલે દેહે કરીને નથી હેં આજે ઉગારામ દાદાએ દેહ કરીને પચાસ વર્ષના વાણા વાઈ ગયા ભલે દેહ કરીને અત્યારે નથી પણ આજે દરેક સત્સંગીના ઘટની અંદર એનું તો રમી રહ્યા છે ઘટો ઘટની અંદર હે ઉગારામ તત્વ ગાજી રહ્યું છે હે ઉગારામ તત્વ ગાજી રહ્યું છે અજમલજીને અજમલજીએ કીધું ને કે ભાઈ રામાપીર રામાપીર કરી રહ્યા છો તો દાદા રામદેવજી અત્યારે તમારા ગઢની અંદર છે બસ ખાલી આ એક સાધના કરતા શીખી જાઓ એટલે એના બાપ દાદા અજમલજી બોલ્યા કે ઓહંગ રામદેવજી અલગ આ તમને સમરે સારો ખલગ આ સમરે એનો સારો થાય એમ બોલ્યા દાદા અજમલજી આ નકળ સાહેબ નો અવતાર ઈ ઓહંગ સોહંગ તે આપે ઉપજા સબ સંતન કે કાજ આરાધીને ઉગારવા વિશ્વાસોને તારવા હરિજન અંશ હોય નિર્વાણ તો ઉતરી જાય ભવજલ પાર આ અગિયારસ ના અભયપદ સાધે એને નવનીત કણમુઠીની સેવા કરો ગુરુ વચન લઈ શિર પર ધરો આ નમણું કરે નર નારી નમણું કરીને લાગે પાય તો તો દાદા રામદેવજી અટાણે પ્રસન્ન થાય આ સાધના એ અત્યારે પ્રસન્ન હાજરા હજુર છે આ એનો પુરાવો હાજરા હજુ છે હાજરા હજુ એમાં કોઈ શંકાને સ્થાન નથી બસ મેં કીધું એમ ખાલી એકવાર તાર લાગી જાય ક્યાંય ખોવાય નથી ગયો સૌથી નજીકમાં નજીક આ જગતની અંદર હોય તો ઈશ્વર તત્વ છે ઈશ્વર તત્વ છે વિચાર કરો કે હું કોઈ નથી ન્યા છો જ્યાં તું કોઈ નથી ન્યા ઈશ્વર છે જ્યાં કોઈ નથી ને મને કોઈ જોતું નથી ત્યાં ઈશ્વર તો જોઈ છે

તો આ રેણી ને કરણી ની કરો કસોટી ને તો જીવ મોક્ષ પદ પામાય આ રેણી કરણી એટલે શ્વાસ અને ઉશ્વાસ એ આ રેણી કરણી ની કરો કસોટી એટલે શ્વાસ અને ઉશ્વાસ નું સમરણ કરો તો દરેક જીવ નો એ અંદર ઉધાર છે છે ને જે મોક્ષ એમાં મળે છે આ દરેક સંતો ની સહી છે બાકી તો ઈચ્છા કુવારી સુરતા પરણેલી આ સુવા નંદનલ સુવા વળખાય દેખન વાલી પુત્ર જન્મી પડોશન હાલા ખાય તો એ ઈચ્છાની હારે જો સુરતા પરણી જાય તો પછી એને એ પડોશન પછી હાલા નથી ગાય પરવૃત્તિ પછી ક્યાંય જાતી નથી આ નિર્વર્તી પરવૃત્તિ પરખી લ્યો ને તો એમાં સંકલ્પ વિકલ્પને દૂર કરો હે આમાં જીવન મુક્તિ જાણી તમે સંતોષ વરને વરો એટલે હે દરેક સાધકને શ્વાસ અને ઉશ્વાસની સાધના કરી અને આ તત્ત્વને પામવાની વાત છે ને જો જેને એ જેને આ શ્વાસ અને ઉશ્વાસ જેને ભજન કર્યું છે ને એ વુગારામ દાદાએ જેને બીજી જ અનુભવની વાણીમાં કીધું કે જો તમે શ્વાસ અને ઉશ્વાસે જે તમને શબ્દ આપ્યો છે જે તમને વાત આપી છે જે તમને લક્ષ્ય આપ્યો છે એને ખરેખર શુદ્ધ હૃદયના ભાવથી એ મનની સ્થિરતા રાખી અને જો શ્વાસ અને ઉશ્વાસ સંભરણ કરો તો તો આપમાં અગમ ઉગે એને જાણજો સદગુરુ બતાવે આ સત બ્રહ્મ પછી એમાંથી અલૌકિક અક્ષર ઉકલે અને કોટિક છૂટી જાય કર્મ પછી કોઈ પણ પ્રકારના કર્મના બંધનમાંથી પછી જીવ આવતો નથી એમાંથી મુક્ત થઈ જાય છે કર્મના બંધનમાંથી એ જીવ મુક્ત થઈ જાય છે અને છેલ્લે દાદાએ તો એમ કહી દીધું છેલ્લે દાદાએ એમ કીધું કે રિજિયા ઋગનાથ દેવ મને તાડી દીધી મારી ઉપર ખરેખર સદગુરુ એ ખૂબ કરુણા કરી રિજિયા ઋગનાથ દેવ મને તાડી દીધી એટલે બતાવ્યો આ સતબ્રહ્મ ઉપદેશ મારા ઈશાગર દેવે એ મારી માથે કૃપા કરી એ રૂગનાથ દેવ મારી માથે રીજી ગયા એટલે મારી માથે કૃપા કરી રુગનાથ દેવ મને તાળી દીધી બતાવ્યો આ સતબ્રહ્મ ઉપદેશ એને આઉંશ પાઉસ વાપરી એટલે શ્વાસ અને ઉશ્વાસ વાપરી દાસ ઉગારામ કે એ હંસ ને પછી પણગ ન લાગે પાપ તણી પછી એ જીવને પાપનો છાંટો લાગવા પણ સુકામે નથી લાગતો કારણ કે એ જીવ ન્યા પહોંચ્યો એટલે દેહ ભાવ છૂટી ગયો દેહ ભાવ છૂટી ગયો ને એટલે આત્માને એને કાઈ લેવા દેવા ભલે રોમે રોમમાં ગાજી રહ્યો છે પણ છતાંય દેહથી આત્મા તો ન્યારો છે દેહ થી આત્મા ન્યારો છે આ બાકી તો બધાય આ બધાય જે કાઈ પાપ પુણ્ય લાગી રહ્યા છે એ બધાય દેહને લાગી રહ્યા છે બાકી આત્મા તો શુદ્ધ ચેતન જે છે તત્વ હે જે તત્વ જે દરેક ઘટમાં રમી રહ્યું છે જેનાથી આ બધું પ્રકાશ થયું છે સત્યમ શિવમ સુંદરમ જે સત્ય છે જે ત્રિકાળા બાદ રહેલું સત્ય જે શિવ સ્વરૂપે છે અને આ બધી એની સુંદરતા છે એ આ બધી એની હે આ બધી એની સુંદરતા છે બાકી તો એ તત્વ આમાં નીકળી ગયું તો કદાચ એકનો એક દીકરો હોય એ એકનો એક દીકરો હોય અને ચેતન તત્વ નીકળી ગયું તો થોડીક જ વારમાં એમાં ને એમાં આપણેને બીક લાગવા માંડે ડર લાગવા માંડે જલ્દી કાઢો જલ્દી કાઢો કા ભાઈ તો ન્યા સ્વાર્થ પૂરો થઈ ગયો હે સ્વાર્થ હે પૂરો થઈ ગયો એમાં પછી કાઈ લેવા કે કાઈ દેવા પછી તો કદાચ તમારા શરીર ઉપર કાઈક રહી ગયું હોય ને અંગ માથે એ આ જગત કાઢી લેવું છે હો જીવન સાહેબે કીધું ને કે આવ્યો ત્યારે શું લઈ આવ્યો જઈશ ત્યારે નાગો આ કાયાને માયા પડી રેવાનીને ઉતારી લે સદાગો હે શરીર ઉપર કાઈ રેવા દેતા નથી એટલું જગત સ્વાર્થી છે જ્યાં સુધી હે કામ ધંધો ઉદ્યમ બધું કરતા હોય ત્યાં સુધી ભાઈ 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 આવે પછી ખાશું ભાઈ આવે એટલે આમ ભાઈ આવે એટલે આમ કાયક મંધીના મોહલમાં ભાઈનું એ કામ કરતા બંધ થઈ ગયા તો કોઈ કોઈને કાઈ પૂછતું નથી બાકી સાચા સગા તો સંતો છે ભાઈ એ અંત વેળા એ જયારે એ જયારે આપણી માથે કાળ હોય ને ત્યારે એ સદગુરુ સામે આવીને લેવા આવે છે ઉમારા વાલા એ હરિના ભજન વિના કોણ તારો બેલી બાકી તો સગા ને સહોદર એ મેલી પડી રહેશે તારી ધનની થેલી પડી રહેશે તારી માયા ને હવેલી ગુરુ ની સદગુરુ વિના કોણ તારો બેલી કોણ તારો બેલી આ વાત અટકળ નથી અનુમાન નથી પણ આપણા જ ઉગમ ફોજની અંદર હેર બાવર બરવાડાની અંદર શંભુરામ બાપા થઈ ગયા શંભુરામ બાપાના જીવન પ્રસંગ છે કે આ વાત એટલા માટે કરું છું કે સદ્ગુરુ હાજરા હજૂર છે અંત વેળાએ એ આપણી બાવડી પકડે છે બાવડી આપણી પકડે છે સામે આવે છે સામે આવીને ઉભા રહે છે અટકળ ને અનુમાન નથી બાકી તો બધા એમ કે મેરા પછી મોક્ષ થઈ જાય બેટા મેર્યા પછી મોક્ષ કોઈનો થતો નથી એ જે કાંઈ મોક્ષનો લાભ લેવો હોય એ જીવતા થાય છે મરી ગયા પછી તો આનું કાંઈ થતું નથી એટલે પશુ કી તો પન્યા બને આ નરકા બને ને કાંઈ પણ જો આ નર શુભ કરણી કરે તો તો નારાયણ રૂપ બની જયો આ નારાયણ રૂપ બની જવાની સાધના ઉઘારામે બતાવી છે હે ઉઘારામ દાદાએ કીધું કે માળાવ હું તો દેવ બેનો તમે બનો હું દેવ બેનો તમે બનો આ હે પરિબ્રહ્મ પરમાત્માના સ્વરૂપની અંદર હે એ તદાકાર થઈ જવાનું આ તમને લક્ષ બતાવ્યું છે ભાઈ આ એના માટે લક્ષ બતાવ્યું છે એટલે સદગુરુ હાજરા હજૂર છે એનો પુરાવો શંભુરામ બાપા એના જીવન કાળમાં આપ્યો છે અંત વેળા એ જયારે જયારે ખરેખર એને સોધામ જવાનો સમય થઈ ગયો સોધામ જવાનો સમય થઈ ગયો પોતાને ત્રણ દિવસ અખંડ ગંગા વહાવી જ્ઞાન ત્રણ દિવસ ને ત્રણ રાત્રિ એક ધારો

ત્રણ દિવસ ને ત્રણ રાત્રી અખંડ ગંગા છેલ્લી ભેગું કર્યું બધા સાથે રહેતા એ એ અંદર રામાણી પરિવારમાં આખું રામાણી પરિવાર આખા બરવાડા ની અંદર આખું રામાણી પરિવાર ઉગારામ દાદા ને ચરણે થયેલું આખું પરિવાર અરે એવડું મોટું પરિવાર અને દરેક ના મુખ ની અંદર ઉગારામ 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 બીજી કોઈ વાત નહીં

આ સંભૂડો મરે ત્યારે એવો જ આનંદ કરજો સંભૂળો મરે હે ત્યારે એવો જ આનંદ કરજો કારણ કારણ કે એ સદગુરુના ચરણમાં જાય છે સદગુરુના ચરણમાં જાય છે અને બે હાથ જોડીને પ્રાર્થના કરી કે ઉગારામ દાદા મને આવો નવું કુટુંબ આપે એ આવા ના મને મા બાપ આપે આવા મને ભાઈઓ આપે અને બધી પ્રાર્થના કરી હે દરેક કુટુંબ કબીલાની સામે જો એ જો મને ઉગારામ લેવા આવ્યા છે અને ઉગારામ બોલે છે કે એ શંભુડા આવતો રે એ શંભુડા આવતો રે એ શંભુ આવતો રે જો મારા નાથ મને લેવા માટે આવ્યા છો એટલે હું જાઉં છું કોઈને રોવાનો નથી કોઈ કલેશ કરવાનો નથી જેમ શંભુડો પરણવા જતો હોય ને એવો આનંદ કરીને શંભુરાને વિદાય કરો આવી અખંડ જ્ઞાન ગંગા કરી અને છેલ્લે ઉગારામની જય બોલાવીને આખા કુટુંબની અંદર અને છેલ્લે છેલ્લે શિખામણ આપતા ગયા કે ગમે તે થાય ગમે એવું કદાચ ગમે એવું કદાચ આ જગતનો અંત કાળ આવી જાય તો એ ઉગારામને ક્યારેય ભૂલતા નહીં ઉગારામને ઉગારામને ક્યારેય ભૂલતા નહીં અને એ જ પરિભ્રમ પુરુષોત્તમ પોતે હાજરા હજૂર છે અને એ જ કરતા કુદરત છે અમે અમારા જીવનમાં અનુભવ કર્યો છે અને ખરેખર જે કઈ કુદરત કહેવાય ને એ મારો નાથ એ છે ક્યારે ગમે એવી ભલામણો કરી અને જય બોલાવી અને જાણે કેમ દાદા એને લેવા જ આવ્યા હોય ને લેવા એવા જ હોય તો જ બોલાણું હોય ને એ હાજરા હજુ છે એટલે એટલે અંત વેળાએ કોણ તારો બેલી સદગુરુ વિના બાવડી પકડનાર ભાઈ કોઈ નથી કોઈ નથી આ તો પ્રત્યક્ષ પ્રમાણ છે પ્રત્યક્ષ પ્રમાણ છે એટલે આ વાતું ખાલી સાંભળવાની નથી પણ ખરેખર આપણા મનનો દ્રઢ મજબૂત વિશ્વાસ હોય તો જરૂરી મુકામે જીવ પહોંચે છે પોચે છે ને પોંચે છે કર સદ્ગુરુ કીશે ઓર સબ બાતા જૂઠી એ બાકી બધી તો વાતા પતંગના દોર એમાં દુનિયા છે રાજી હે બસ એક આ સુરતાની દોર પકડી લે એમાં જરૂર તારો બેડો પાર થાય છે થાય છે ને થાય છે એટલે મેલી દેને ઝઘડા વાંક બાણ એક સદગુરુ ચરણ સ્વીકાર હે સાગર સદગુરુ દેવ બેટા ઉગમ નામ નિરાકાર રહ્યું શ્વાસ અને ઉશ્વાસ હે શ્વાસ ઉશ્વાસે જે તને ભજન આપ્યું છે એ ભજન કરી લે તો એમાં ખરેખર જીવનો એમાં જીવનું કલ્યાણ રહેલું છે એટલે આમ તો મને થોડીક ગળાની તકલીફ હતી એટલે મેં કીધું ભાઈ થોડું વધારે મેં તમે બોલજો હું ઓછું બોલીશ કારણ કે કાલે મારી રાત્રે તબિયત થોડીક બગડી ગઈ એટલે ગળું થોડુંક દુખે છે પણ વાંધો નહીં સદ્ગુરુના ગુણગાન ગાવામાં મટી જાય એના ગુણગાન ગાવામાં મટી જાય એટલે એટલે કાયમની માટે આ ભાવ પ્રેમ રાખી દ્રઢ વિશ્વાસ રાખી સદ્ગુરુ હે સાચા છે સાચા હે એક વખત એમ સમજી લેવાનું કે માને પેટ જન્મ નહોતો લીધો બાકી તો બધું હે એની દયા કૃપાથી હાલવાનું છે અને એ સોનમાં મોર કરી દે એમ છે એટલે અઢળક એની કૃપા આપણા બધે ઉપર વરસી રહી છે અને બધો આપણે આનંદ કરી રહ્યા છીએ અને કરાવી રહ્યા છીએ એ બધી એની કૃપા છે એની દયા છે એટલે દરેક સત્સંગ એ ભાઈઓ એ ભાવથી પ્રેમથી એ આપણું ઘરનું સમજીને દરેકને બાંદરા ધામ બધાને પધારવાનું છે બધા આવજો વહેલા વહેલા આવજો અને કદાચ પત્રિકા મળે ન મળે કોઈ રાહ જોવાની નથી પણ આ એક મુખ આમંત્રણ જ સમજી લેવાનું દરેકને આવવાનું છે બરોબર આપણું સમજીને આવવાનું છે અને આવા મહાપુરુષોની જેને જેની તિથિમાં આવો તો એ અઢળક અઢળક એક નહીં પણ આવું તો અનંત ગણું સવાયું તમને કુદરત મહારાજ આપશે અને આપી રહ્યો છે બસ એના નામ ઉપર દ્રઢ વિશ્વાસ રાખી અને દરેકે આ લાભ લેવો આનંદ કરવો અને બાકી કાલની કોને ખબર છે આજનો લાવો લીજીએ કાલ કોને દીઠો છે હે કાલ કોને જોયો છે અરે જાનકીનો નાથે જાણીને સિક્કો કાલ સવારે શું થવાનું બધાને એમ હતું કે અયોધ્યા નગરીમાં હે કાલે ભગવાન શ્રી રામચંદ્ર હે અયોધ્યા નગરીની રાજગાદી માથે બેસવાના છે એક જ રાતની અંદર હે એક જ રાતની અંદર હે જે એ સવારે જેને મંગળા મંગળમાં મંગળ પ્રભાતે જ્યાં ભગવાન રામચંદ્ર ભગવાન જ્યારે ગાદીએ બેસવાના હતા ત્યારે ત્યારે વનવાસ થયો ચૌદ વરસનો હે વનવાસ થયો જાનકીનો નાથે જાણી ન કહો કાલે સવારે શું થવાનું છે એક શ્વાસ આપણે ઉઠો પાછો બીજો લઈ શકવાના કે નહીં એ ખબર નથી એટલે કાલની કોઈ વાટ જોવાની થાતી નથી આજે જે આનંદ લીધો એ લઈ લીધો બાકી કાલની કોઈને રાહ જોવાની નથી એટલે ખૂબ ભાવ પ્રેમથી હે દરેક સત્સંગી ભાઈઓ ખૂબ આનંદ લેવો લેવડાવો ને સદગુરુ ઉપર પરિપૂર્ણ ભરોસો રાખી દેવો એના નામ ઉપર જેને જીવન દીધા એના આજે આજે કેટલા કેટલા વર્ષો વયા ગયા છતાંય ખાલી એક નામ લ્યો તો એનું યાદ રહી જાય પેલા યુગની અંદર હે પ્રહલાદનું પ્રાગટ્ય થયું પ્રહલાદનું પ્રાગટ્ય થયું તો આજે પ્રહલાદ નામ લ્યો હે એટલે જાણી કાલનું કઈ આજકાલની વાત છે

જે સદગુરુ નું પૂજન હે કાયમ ની માટે કરતું રહેવું કેમ કરવું કે ભાઈ આપણે દેહ અહીંયા અહીંયા છે ને હે આપણા સદગુરુ તો ક્યાં છે ને એને કેમ એનું એનું કાયમ તો આપણે છદ્ર છે એમાં કેમ રહેવું એ ભાઈ રહી શકાય છે એ સાધના સદગુરુ એ બતાવી છે ને હે હે સુરતાથી હે તમારા હૃદય પટ જેનું ચિત્ર ચિત્રાઈ ગયું છે બસ એમાં દ્રષ્ટિ રાખી દો ને એટલે એ કદાચ ગમે ત્યાં હોય ને તો તમે એની સેવા કરી રહ્યા છો સેવા કરી રહ્યા છો અને શ્વાસ ઉશ્વાસ જે સ્મરણ કરી રહ્યા એ મહા સેવા કરી રહ્યા છો મહા સેવા કરી રહ્યા છો બાકી તન થી મન થી તન થી એ જ્યાં સુધી થઈ શકે ત્યાં સુધી સેવા કરી આ જ આનંદ લેવા માટે કુદરત મારા જે આપણે ને આ મનુષ્ય અવતાર આપ્યો છે ને આ જ લાભ લેવા માટે એ જ્યારે જન્મ મનુષ્ય રૂપે આપણે જન્મ એટલે મોક્ષ નું ટીલું માંડીને જ કુદરતે મોકલ્યા છે

એ જીવની ગતિ ન થાય ઓલા તો કર્મના ભોગવટા ભોગવી ને વરી પાછો એ દેહ મૂકીને બીજા દેહ માં અને એ ન્યાય એના પોતાના કર્મ છે એ કર્મ ભોગવટો ભોગવી ત્યાંથી ત્રીજા દેહમાં એમ દેહ પછી દેહ કર્મ ભોગવતો જાય અને એ દેહ છૂટતો જાય પણ અધોગત જીવ જાય ને એની ક્યારેય ગતિ નથી થતી નથી એટલે અધોગત્ય જીવ ન જાય અને ગતિશીલ રહેવું હોય અને આ સદગુરુ નું ભજન કરો ને પછી એ લપ માં ક્યાંય પડવાનું થતું નથી છેલ્લે તો દાદા એ કીધું ને લાભુ દાદા શું કીધું કે આ કદાચ ને જો આની અંદર થી ગતિ બાકી તો જે જે કર્મ કરો એ એવો ભગવટ ઓ ભગવટ પડે હે કર્મ રે લેખા માંગી આપશે તને આ 84 ની ખાણી પણ દાસ લાભુ આની વારસ કરી લ્યો ને વેલી આ વેલી વારસ કરી લેવાની વાત છે હે બાકી તો જેવા જેવા કર્મ કરો એ પ્રમાણે દેહ તો મળવાનો છે હે એ કર્મના બંધનમાંથી દેહ મળવાનો ભાગવતની અંદર કકે કે કે ખાલી કર્મ આ કર્મ કરીને તારે આ ભોગવવું જોશે એવું નર્ક નું વર્ણન છે પરીક્ષિત ને આ કઈક એકવીસ પ્રકારના કઈક આ મોટા નર્ક છે જો આ નર્કની અંદર ન પડવું હોય તો સદગૃ ચરણ સ્વીકારી લે ખાલી એકવીસ જ પ્રકારના નર્કનું વર્ણન સાંભળીને પરીક્ષિતને હરહાટી છૂટી ગઈ કે ઓહો હો મારે આ ભોગવું પડશે એ સુખદેવ કે પરીક્ષિત આ તો કાંઈ નથી આવો તો કેટલાય બધા કર્મ ભોગવવા પડે જો આ કર્મ તારે ન ભોગવા હોય ને તો જે લક્ષ્ય બતાવ્યું છે ને એમાં ધ્યાન રાખી લ્યો એટલે બાકી તો સાત દિવસની અંદર તક્ષક ખાલી એક પરીક્ષિતને નહીં મનુષ્ય માત્રને તક્ષક એકવાર કરડવાનો છે કાળ એકવાર આવીને એ માથે ઝપાટો મારવાનો છે આ કાળ વયો જાય કાળ આવી જાય એ પેલા કામ કરી લેતા સદ્ગુરુએ આપણેને જે શીખવાડ્યું છે ને એ લક્ષ ઉપર રહી અને કાયમની માટે આનંદ કરો આનંદ થાય સદ્ગુરુદેવની જય જી